જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, મિત્રો, ચિલ્ડ્રન ચેનલ સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયો જોવાના છીએ કે વર્ગ ત્રણ મુખ્ય સેવિકાની જરૂરી પ્રક્રિયા છે, જે GPSS ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કરવામાં આવી છે. તો GPSS દ્વારા જે મુખ્ય સેવિકાની ભરતી પડી છે તેના વિશેની આજે આપણે તમામ વિગતોને આ વિડીયો જોવાના છીએ. તો શરૂઆત કરીએ આજે આપણા વિડીયો. તો જોઈએ તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવાની મુખ્ય સેવિકાની વર્ગ ત્રણની સીધી ભરતી જે ફક્ત મહિલાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્ર મંગાવવામાં આવ્યા છે. તો આના માટે અરજી કરવા માટે ઓજસની વેબસાઇટ પર 30/3/2022 થી 15/4/2022 સુધી અરજી કરવાની રહેશે. 30/3/2022 શકશો. ત્યારબાદ જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એ લોકો માટે UPSC રાખેલી છે, જે SBI ઈ-પે ના માધ્યમથી અથવા તો પોસ્ટ ઓફિસના ચલણના માધ્યમથી તમે ભરતી કરી શકશો. ત્યારબાદ આગળનું જોઈએ તો જેમાં 15 KB ફોટો ફોટોગ્રાફ અને 15 KB સિગ્નેચર JPEG પરીક્ષા લેવામાં આવશે અને એક ત્યારબાદ આગળ જોઈએ તો ભરવાપાત્ર જગ્યાઓ કેટલી છે. તો મુખ્ય સેવિકાની જગ્યાઓ જોઈએ તો 225 જગ્યાઓ મુખ્ય સેવિકાની ભરવાપાત્ર છે, કે જે જિલ્લા વાઇઝ અહીં રજૂ કરવામાં આવી છે. આગળ જોઈએ તો શું બાબત છે, મહિલા ઉમેદવારો માટે, વિધવા ઉમેદવારો માટે, માજી સૈનિક મહિલા ઉમેદવારો માટે. ત્યારબાદ આગળ આવે છે શારીરિક અશક્તતા ધરાવતા દિવ્યાંગ મહિલા ઉમેદવારો માટે અને આર્થિક અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટેની જોગવાઈ રજૂ કરવામાં આવેલી છે. તો આ તમામ બાબતો. ત્યારબાદ એક મહત્વની વાત જોઈએ તો કે જે લોકો અનામત વર્ગનો લાભ મેળવવા ઈચ્છતા હોય સક્ષમ અધિકારી દ્વારા નિયત નમૂના આપવામાં આવેલ જાતિ પ્રમાણપત્રની નકલ પ્રમાણપત્રની ચકાસણી સમયે રજૂ કરવાના રહેશે. તમારી પાસે જે ક્લિયર સર્ટિફિકેટ કે જે કંઈ પણ એ તમારે બધું ત્યાં રજૂ કરવાનું રહેશે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે નોન ક્રિમિનલ જે છે તે રજૂ કરવાનું હોય છે. અંગ્રેજીમાં પટાવેલું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ચાલશે નહીં, ગુજરાતીમાં જ. ત્યારબાદ મહત્વની બાબત જોઈએ તો એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે. જે અરજીમાં એવું થાય કે જેને ફી ભરી હશે એ જ અરજી માન્ય ગણવામાં આવશે, એવું પણ શક્ય હશે કે એક કરતા વધારે અરજી થઈ હોય તો જે ફોર્મમાં ફી ભરાઈ હશે એ તમારું માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ તે વ્યક્તિ જે છે તે નાગરિક હોવો ખૂબ જ જરૂરી છે. વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત શું છે એ આગળ જોઈએ તો શૈક્ષણિક લાયકાતમાં તો જોઈએ તો ગ્રેજ્યુએટ હોવું ખૂબ જ જરૂરી છે, કે ગ્રેજ્યુએટ અથવા તો એનાથી બીજી કોઈ પણ વધારે ડિગ્રી હોય તો પણ આપ લોકો ફોર્મ
કરી શકશો અને કમ્પ્યુટરનું નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે. વય મર્યાદા છે 38 વર્ષ સુધી અને નિયમો મુજબ મહત્તમ વય મર્યાદા 27 વર્ષ પ્લસ 1 એટલે કે 38 વર્ષ. આગળ જોઈએ તો ઉમેદવારી નિયત શૈક્ષણિક લાયકાત જે છે તે માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ. ઉમેદવારી પ્રમાણપત્ર દસ્તાવેજો ચકાસણી સમયે માન્ય યુનિવર્સિટી એટલે સંસ્થાના દરેક વર્ષ સેમેસ્ટરના ગુણપત્ર અને પદવી પ્રમાણપત્રો ત્યાં અસલ રજૂ કરવાના રહેશે કે જે યુનિવર્સિટીને માન્યતા ધરાવેલા હોવા જોઈએ. તો લાયકાતમાં જોઈએ તો જાહેર દર્શાવેલ તમામ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં નિયત શૈક્ષણિક લાયકાત અને અન્ય વધારાની જરૂરી વધારાની લાયકાત અનુભવ માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી કરવાની છેલ્લી તારીખ 15/4/2022 વયમર્યાદા માટે નિર્ધારિત તારીખ છે 15/4/2022 તેને ધ્યાનમાં લેવામાં આવશે. ઉપલી વયમર્યાદામાં છૂટછાટ એટલે કે 5 વર્ષની છૂટછાટ મળશે. મહત્તમ 45 વર્ષની મર્યાદા હોવી ખૂબ જ જરૂરી છે. 45 વર્ષ સુધી 45 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. આગળ છે કમ્પ્યુટરની જાણકારી. કમ્પ્યુટરની જાણકારી એટલે કોઈ પણ તમારી પાસે ડિગ્રી કે ડિપ્લોમાનું કોઈ પણ કોર્સ કરેલું એવું સર્ટિફિકેટ તમારે ત્યાં રજૂ કરવું પડશે. એ ખૂબ જ જરૂરી છે. પગાર ધોરણ જોઈએ તો મુખ્ય સેવિકાનું 31,340 પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણ કરવામાં આવશે. આગળની બાબત છે અરજી કરવાની. મિત્રો તમામે તમામ રીત અહીં તમારી સમક્ષ આપેલી છે. સ્ટેપ બાય સ્ટેપ એવી રીતે તમારે અરજી કરતું જવું અને જોવું. જે લોકોએ ઉચ્છસમાં રજીસ્ટ્રેશન કરાવેલું છે એ લોકોએ તો ફોર્મ કન્ફર્મ જ અરજી જે છે તે ખાલી કન્ફર્મ જ કરવાની રહેશે અને ત્યારબાદ તમારા મોબાઈલમાં જે નંબર આવી જશે એના આધારે તમે કરી શકશો. તમામ રીત છે. નીકળે પરીક્ષા ફી છે જે જે લોકોએ ભરવાની છે એ લોકો ફ્રીમાં હશે. એ લોકો પરીક્ષા જરૂરી. પછી લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા. તો પરીક્ષાની પદ્ધતિ કેવી છે કે ઓનલાઈન સિસ્ટમ થી પદ્ધતિ એમઆર પદ્ધતિથી તમારે જે પ્રશ્નો આવવાના છે પરંતુ તેની અંદર ગયા માર્ક્સનું કેટલા માર્ક્સનો પ્રશ્ન છે પેપર છે એ પણ તમને બતાવી દઈએ. અહીં તમામ આખો સિલેબસ આપેલો છે જે અહીં રજૂ કરવામાં આવ્યો છે. જનરલ અવેરનેસ અને ગુજરાત અને જનરલ નોલેજ 35 માર્કનું ગુજરાતી. મિત્રો સંપૂર્ણ પેપર જે છે એ ગુજરાતીમાં થશે. માત્ર જે ઇંગ્લિશનું 20 માર્કનું પ્રશ્નપત્ર હશે એ જ ઇંગ્લિશમાં હશે. મિત્રો ટોટલ 150 માર્કનું પેપર છે. 90 મિનિટનો સમય હશે તમારી પાસે. તો આ 150 માર્કમાં કયા કયા જે મુદ્દાઓને આવરી લેવામાં અગિયાર મુદ્દાઓનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ તમામ તમારા સિલેબસમાં ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવાની રહેશે. અને મિત્રો શક્ય હશે તો અમે પણ અમારી ચેનલમાં બીજા કેટલાક મટીરિયલ્સ તમારી સમક્ષ રજૂ કરતા રહીશું કે જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. અને મુખ્ય શિક્ષા માટેનું મટીરિયલ તો અમારી ચેનલમાં રજૂ કરેલું જ છે. તો આપ એને પણ ધ્યાનમાં રાખશો. પ્રત્યેક ખોટા જવાબ દીઠ -0.33 જેથી તમારા માર્ક્સ કપાશે નહીં. મુખ્ય શિક્ષકની વિગતો એમાં અંતમાં જોઈએ તો આ જાહેરાત તેમજ જાહેરાતમાં દર્શાવેલ ચૂકવાય કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળનો સંપૂર્ણ અધિકાર રહેશે અને મંડળ તે માટે કારણો આપવા
પગ બનતા એક રહેશે નહીં. એ સિવાય બીજી વાત એ કે ક્યાંય અસામાજિક પ્રવૃત્તિ કે છેતરપિંડી આપણે ધ્યાનમાં આવે તો તરત જ 5 રૂપિયા જે છે એટલે ટોલ ફ્રી નંબર અહીં આપેલો છે એના પર આપ સંપર્ક કરી શકો છો. તો આ હતી આજની મુખ્ય સેવિકાની તમામ માહિતી કે જે તેની બધી જે બાબતો છે સમજવાની એને ખાસ ધ્યાનમાં રાખીને આપ તૈયારી કરશો અને બીજું પણ શક્ય હશે ત્યાં સુધી અમે મટીરિયલ તમારી સમક્ષ રજૂ કરતા રહીશું. તો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.